પોરબંદરમાં પ્રથમ વરસાદ પડ્યો અને તેની સાથે જ પ્રશાસનની કામગીરીની પોલ પણ ખુલ્લી પડી છે. જાયા ચોકીથી જતા રસ્તા પર પાણી ભરાયા જે દ્રશ્યો સામે આવ્યા ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એવામાં સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ પાણીનો નિકાલ કરવામાં આવે. જોકે 10 વાગ્યા સુધીમાં પણ રાણાવાવમાં હાલ વરસાદ ખાબકી ચૂક્યો છે. પોરબંદરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, અનેક સોસાયટીઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યાં સુધી કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે ઘર વખરી પણ પલળી ચૂકી છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. તો ભારે વરસાદ જોવા મળ્યો છે પોરબંદરમાં અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પ્રથમ વરસાદમાં જ જોવા મળી. ધોધમાર વરસાદ ખાબકવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય. તો બીજી તરફ પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે કરંટ હોવાને કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. જોકે લોકો આ દરિયાની મોજ માણતા જીવના જોખમે અહીં જોવા મળી રહ્યા છે. અહીં વરસાદ દરમિયાન દરિયા કિનારે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં લોકો જીવના જોખમે અહીં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે પોરબંદરના સ્થાનિકોની સમસ્યા પણ વધી રહી છે. ધોધમાર વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખેતરો પણ પાણીથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે. તો પોરબંદરમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. 10 વાગ્યા સુધીમાં પણ રાણાવાવ શહેરમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી પોરબંદર શહેર જાણે કે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જીઆઈડીસી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી છે. એક તરફ રસ્તાનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ વરસાદની શરૂઆત થઈ છે અને એવામાં પાણી ભરાતા સ્થાનિકોને તો ભોગવવાનો વારો આવ્યો છે. પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. અત્યાર સુધીમાં જે વરસાદ નોંધાયો છે અને પ્રથમ વરસાદમાં જો આ સ્થિતિ હોય તો હવે આખું ચોમાસું બાકી છે ત્યારે પોરબંદરવાસીઓ ભગવાન ભરોસે છે એવું લાગી રહ્યું છે. પ્રશાસન તરફથી જો કે કામગીરી થઈ ચૂકી હોવાની પણ વાત કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો અને પ્રથમ વરસાદમાં જો આ સ્થિતિ હોય તો પોરબંદરવાસીઓને આખા ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. તો પોરબંદરમાં હાલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે લોકોને હાલ ગરમીથી ચોક્કસથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ આખું પારસનગર ભાઈ ખોદી નાખ્યું છે. અમારે જરૂરી કામે તો જવું ને ભાઈ, જરૂરી કામે અમે બહાર નથી નીકળી શકતા. કઈ રીતે અમે નીકળવું બહાર ભાઈ? કયો જઈએ? આ બધા ગેસ વાળા છે, પાણીની લાઈન વાળા બધા એ ખોદી ખોદીને વયા ગયા. આટલા આટલા પગ ગરી જાય તો અમે ડોહા માણસ કઈ રીતે હાલીએ? ઘરમાં અમે 2 માણસ રહી અમે કઈ રીતે અમે હાલી શકીએ? અમારે જરૂરી કામે તો જવું પડે ને ભાઈ, કઈ કરો તમે. અમારે અહીંયા કેટલા વર્ષથી આમ નામ જ છે બધું. કેટલી વાર ગોડે ને કેટલી વાર આવું બધું કરે, કઈ કોઈ જાતનું કઈ થતું જ નથી. પાણીનું ને લાઈનનું તોડી નાખે કેટલી વાર, ગટરું કરવા તો બધું અધૂરું મૂકીને વયા ગયા ગોડીને. હવે એક તો અમારા ઘરની અંદર તો એક પ્રોબ્લેમ છે ભાઈ, ને સ્ટોક આવી ગયો તો અમે દવાખાને કેમ આમાં લઈ જઈ શકીએ? કઈ જાતનું કઈ નથી કરતા. આમાં કેવું પાણી ભરાય છે? અરે દર વર્ષે અમને ઘરની અંદર પાણી આવે, ખાસ કરીને પાણી ભરાય છે. રસ્તા બ્લોક થઈ ગયા છે. પીવાના પાણી માટે પણ જે વાલ ગોતવો છે એ લોકોને પોતાનો વાલ પણ નથી મળતો. તો હવે જવું કઈ રીતે અમારે? જ્યારે નાના બાળકોને નિશાળે જવાની શરૂઆત કરશું તો એ રોડ સુધી પહોંચાડવા કઈ રીતે? ઘણા બધા પ્રશ્નો છે. પાણી ભરાઈ ગયું, ગટરનું પાણીની વાત કરીએ તો ગટર ક્યારે થશે? આ સામાન્ય પ્રશ્ન નથી, કારણ કે 4 મહિને હજુ આપણે ભોગવવાનું છે. વહેલી તકે કંઈ ભરતી ભરાવે અથવા જે કંઈ રસ્તાના નિકાલ માટે જે કંઈ કામ હોય, પાણીના નિકાલ માટેનું કામ હોય એ વહેલી તકે કરે એવી અમારી અને અમારા જે વિસ્તારના જે 500 થી 600 ઘર છે એની નમ્ર વિનંતી છે કે જલ્દી અમને આ પાણીના નિકાલ માટે કંઈક કરે, જેથી કરીને વાહન નીકળે, બાળકોને નિશાળે જવું હોય તો રિક્ષા નીકળી શકે. અમારા બધા જ કામ અત્યારે અટકીને બેઠા છે.